गुड मॉर्निंग बाळको, आजे आपणे गणितमां छठ्ठो चेप्टर शुरू करीए छीए। पगनी छाप एमां पहेलो दाखलो छे, आपेल वस्तुओने तेना આકારની સાથે જોડો। પેલું આપ્યું છે એમાં તમારે આ ચાર આકાર વિશે ભણવાનું છે। ચોરસ જેને ચાર ખૂણા હોય છે, ગોળ જેને એક પણ ખૂણો નથી, લંબચોરસ જેમાં ચાર ખૂણા તો છે પણ બે બાજુની સપાટી આ બાજુની બે સરખી હોય અને આ બાજુની બે સરખી હોય, અને ત્રિકોણ એટલે કે ત્રણ ખૂણાવાળું છે। આ ત્રણ આટલા આકારો વિશે આપણે ભણવાનું છે, તો ચાલો આપણે શરૂ કરીશું। પહેલું છે આ આકાર શું છે, તો ચોરસ છે અને ચાર ખૂણા છે એક સરખા, તો એને ચોરસ સાથે જોડો। આ કેવો આકાર છે, ત્રિકોણ છે તો એને ત્રિકોણ સાથે જોડો। આ કેવી છે, ઘડિયાળ ગોળ છે તો એને ગોળ સાથે જોડો, અને ચટાઈ છે લંબચોરસ તો એને લંબચોરસ સાથે જોડો। બીજું આપ્યું છે અહીંયા બુકશેલ છે એટલે કે પુસ્તક રાખવાનો ઘોડો, તો એ લંબચોરસ છે એને લંબચોરસ સાથે જોડો। અહીંયા તમને હેંગર આપી છે કપડાં ટીંગાડવાની, ત્રિકોણ છે એટલે ત્રિકોણ સાથે જોડો। રૂપિયાનો સિક્કો તમને ગોળ આપ્યો છે તો એને ગોળ સાથે જોડો, અને ચોરસ આપ્યું છે અહીંયા પાસો એને ચોરસ સાથે જોડો। એના પછી છે ગરણી છે, તો ગરણી કેવી છે, ત્રિકોણ છે તો એને ત્રિકોણ સાથે જોડો। બાકસ આપી છે એ કેવી છે, લંબચોરસ છે તો એને લંબચોરસ સાથે જોડો। બટન આપ્યું છે ગોળ છે એને ગોળ સાથે જોડો, અને પાટી આપી છે એ ચોરસ છે એને ચોરસ સાથે જોડો। એવી જ રીતે અહીંયા રાષ્ટ્રધ્વજ આપ્યો છે એ લંબચોરસ છે તો લંબચોરસ સાથે જોડો। ટેનિસનો દડો ગોળ છે તો એને ગોળ સાથે જોડો। આ ચોરસ પાટીઓ આપ્યું છે રંગબેરંગી, એને ચોરસ સાથે જોડો। એ જ રીતે અહીંયા તમને કોણ આપ્યો છે, ત્રિકોણ છે તો ત્રિકોણ સાથે જોડો। હવે ત્યારબાદ તમને બીજો પ્રશ્ન આપ્યો છે વસ્તુઓને આકાર સાથે જોડો, તો અહીંયા તમને જુદી જુદી વસ્તુઓ આપી છે, એને તમારે વચ્ચે જે આકાર આપ્યા છે એની સાથે જોડવાની છે। તો વચ્ચે આકાર ક્યાં છે, ચોરસ લંબચોરસ ગોળ ને ત્રિકોણ। ટોપી છે એ કેવી છે, તો ત્રિકોણ, તો ત્રિકોણ સાથે જોડો। પૃથ્વીનો ગોળો ગોળ છે તો એને ગોળ સાથે જોડો। સાપ સીડી ચોરસ છે તો ચોરસ સાથે જોડો, અને રાષ્ટ્રધ્વજ લંબચોરસ છે તો લંબચોરસ સાથે જોડો। એ જ રીતે અહીંયા બુક આપી છે ચોપડી, લંબચોરસ છે લંબચોરસ સાથે જોડો। ટાયર આપ્યું છે વ્હીલ, એ ગોળ છે અને ગોળ સાથે જોડો। સાપ સીડી આપી છે એ અલા કેરમ આપ્યું છે એ ચોરસ છે અને ચોરસ સાથે જોડો, અને અહીંયા સાઇનબોર્ડ આપ્યું છે એ ત્રિકોણ છે તો એને ત્રિકોણ સાથે જોડો। હવે એ જ રીતે તમારે અહીંયા જુઓ, તમને ત્રીજા ચિત્રમાં સમગ્ર ચિત્રના આકાર ગણો, લખો અને રંગ પૂરો। અહીંયા તમને આ રીતે બધા ચિત્રો આપ્યા છે, એમાં તમારે અલગ અલગ ચિત્ર છે એમાં જે ચિત્ર જેવું છે ને એવો રંગ પૂરવાનો છે। તો જ્યાં ગોળ હોય ને ત્યાં લાલ રંગ પૂરવાનો, જ્યાં ત્રિકોણ છે ત્યાં લીલો રંગ પૂરવાનો, જ્યાં પીળો છે ત્યાં પીળો રંગ પૂરવા અલા ચોરસ છે ત્યાં પીળો રંગ પૂરવાનો છે, જ્યાં લંબચોરસ છે ત્યાં વાદળી રંગ પૂરવાનો છે, અને પછી કેટલા કેટલા આકાર થાય છે એ ગણી અને અહીંયા લખવાના છે। થેન્ક યુ।